બાળદોસ્તો હવે આપણે કાવ્યપંક્તિઓ વાંચીને સમજીએ એકલ દેતા દાન જે એકલ ઝૂઝત જંગ એકલ જગનિંદા સહે એ વીરોને સંગ સમજૂતી કવિ કહે છે જે એકલા કશાય પ્રચાર પ્રસાર કે જાહેરાત વગર દાન આપે છે જે એકલા સંઘર્ષો સામે લડે છે જે એકલા

લક્ષ્યસ્થાને પહોંચવાનું છે તે રસ્તા કેવા છે એવો ક્યારેય જોતો નથી જે માણસ મહેનત કરવામાં માને છે તે ક્યારેય પોતાના હાથની રેખાઓને જોતો નથી જે માણસ દાનેશ્વરી છે એનું કામ તો હંમેશા દાન કરવાનું જ છે અને એ દાતા ક્યારેય યાચકની જાતને જોતો નથી આપ બળે એકલ ખૂણે ધૂપ બધે પ્રસરંત જગમાં એવા જન્મિયા અગરબત્તીને સંત સમજૂતી પોતાની જાતે એકલા ખૂણામાં બળીને બધી જ સુવાસ ફેલાવે છે એવા જગતમાં બે જ જન્મ્યા છે અગરબત્તી અને સંત જેઓ પોતાની જાતને દુઃખ આપી બીજાને સુખ આપે છે ફળો આવે છે ત્યારે ડાળીઓ નીચી નમી જઈને ખરેખર નમ્રતા શું છે જમાનાને બતાવે છે સમજૂતી ખૂબ જ ઓછા શબ્દોમાં કવિએ સુંદર વાત રજૂ કરી છે અહીં કવિ કહે છે જ્યારે વૃક્ષને ફળો આવે છે ત્યારે તે વૃક્ષની ડાળીઓ નીચી નમી જાય છે અને જાણે એ વૃક્ષ આખી દુનિયાને એ બતાવવા માંગે છે કે ખરેખર આને જ નમ્રતા કહેવાય ચેહ ઠરે દુખડા ઠરે

જેમ શાંત કરો તેમ બમણી બળ્યા કરે છે એટલે કે ઈર્ષાની આગ વધતી જ રહે છે એ ક્યારેય શાંત થતી નથી